स्टैंडर्ड 9 इंग्लिश पार्ट 4 पेज नंबर 3 फैक्ट्स अबाउट चीता। तो हवे खरेखर चीतानी फैक्ट्स हकीकत अहीं आपेली छे। हाइट 100 सेंटीमीटर्स, वेट 65 किलोग्राम्स, वेट एट बर्थ 300 ग्राम्स, एज ऑफ मेच्योरिटी 2 इयर्स। बच्चा जयरे 2 वर्षना थाय छे त्यारे मेच्योर परिपक्व बनी जता होय छे। आइडेंटिफिकेशन, ओळख शू छे चीतारी। द चीता हेज अ लाइटर बॉडी एंड इट्स लेग्स आर लॉन्गर देन द लेपर्ड्स। आपणे ત્યાં સામાન્ય રીતે લેપર્ડ્સ, લેપર્ડ્સ એટલે દીપડો, દીપડો અને ચિત્તામાં લોકો હજુ પણ ગૂંચવાતા હોય છે। બંનેનો તફાવત તમે આપેલા ચિત્રમાં જોઈ શકશો। હજુ ઘણા લોકોને ચિત્તા અને દીપડા વચ્ચેનો તફાવત જ ખબર હોતો નથી। ચિત્તાની જે બોડી છે એ દીપડા કરતા લાઇટર બોડી છે। લાઇટર મીન્સ થોડી ઓછું વજન, અને એના જે પગ પણ છે એ દીપડાના પગ કરતા લાંબા હોય છે। ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ। ચિત્તાને આઇસોલેટેડ, આઇસોલેટેડ મીન્સ છૂટા છૂટા, અલગ અલગ એના શરીર પર જે ટપકા છે એ એક એક ટપકો અલગ અલગ છે। વેર ઇઝ મીન્સ જ્યારે। ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ। દીપડાને શું છે, 2-5 ટપકાઓનું ઝુમકું હોય અને આવા જુદા જુદા ઝુમખાઓ એના બોડી પર હોય છે। હેબિટેટ, રહેઠાણ। ચિતાસ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ। પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા। પ્રેઝન્ટલી એટલે હમણાના સમયમાં ફક્ત ચિત્તાઓ આફ્રિકામાં જોવા મળે છે। વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા, બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950। આપણે ત્યાં પણ ખૂબ જ ચિત્તા હતા, પણ છેલ્લો ચિત્તો 1950માં એને શિકારીઓએ મારી નાખ્યો હતો। ત્યાર પછી આપણે ત્યાં ક્યાંય ચિત્તા નથી। અચ્છા, ક્યાંક ઝૂમાં જ હશે એ વસ્તુ અલગ છે, પણ પ્રાકૃતિક જંગલોમાં ક્યાંય ચિત્તા જોવા મળતા નથી। હેબિટ્સ, એની ટેવ શું છે। ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, ધેટ વી નો, વી ઓલ નો ધેટ ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ। પૃથ્વી પરનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે। ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર આર। 100 કિલોમીટરની ઝડપે એ દોડે છે। બટ ઇટ કેન મેઇન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ। પરંતુ આ જે સ્પીડ જે હોય છે એને ટૂંકા અંતર માટે જ હોય છે, ઘણા લાંબા સમય સુધી એ આટલી સ્પીડ મેઇન્ટેન જાળવી શકતો નથી। સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ। ક્યારેક એ ઇટ કેન ટેક અ લીપ, લીપ એટલે કૂદકો મારવો, કેટલા મીટર્સ નો કૂદકો મારી શકે, 15 મીટર્સ નો એ કૂદકો મારી શકે છે। ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિફ્ટ અપ ટુ કેચ ઇટ। સો હાઉ ડઝ ઇટ પ્રે? પ્રે એટલે શિકાર કરવો, PREY પ્રે એટલે શિકાર કરવો, અને PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી। તે કઈ રીતે શિકાર કરે છે? ઇટ ક્રીપ્સ, ક્રીપ્સ એટલે 4 પગે બેસી જાય છે અને ધીમે ધીમે શિકાર પાસે સરકીને જાય છે, અને ત્યાર પછી એના પર કૂદકો મારે છે। ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે। ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા। સો લાઈક અધર એનિમલ્સ,
આપણે જાણીએ છીએ કે વાઘ સિંહ જે છે એ લોકોનો પ્રે શિકાર કરીને એને એ લોકો પ્રિઝર્વ કરતા હોય છે, સાચવતા હોય છે, સેવ સ્ટોર કરતા હોય, ઝાડ ઉપર મૂકી દેતા હોય છે, અને એમાંથી પછી પૂરું ના થાય ત્યાં સુધી એ લોકો એને ખાતા હોય. પણ ચિત્તો જે છે એ પોતાના પ્રે શિકારને પ્રિઝર્વ કરતો નથી, રાખતો નથી, હમેશા ફ્રેશ ખાવામાં માને છે. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. અને આ જ કારણે ઘણી વાર આ જો એને હંમેશા ફ્રેશ ખાવાનું, ફ્રેશ શિકાર કરીને ખાવાનું, આ કારણે એના નાના બચ્ચાઓ અને નાના ચિત્તાઓ જે છે એ મૃત્યુ પામે છે. કારણ કે એવું શક્ય નથી કે રોજ એને શિકાર મળી જ રહે. હવે મેચ્યોર ચિત્તો હોય તો એ ભૂખો રહી શકે 2-4 દિવસ અઠવાડિયા સુધી, પણ નાના ચિત્તા જે કબ્સ છે અને 2 વર્ષથી નાના ચિત્તા, આ લોકો ભૂખા નથી રહી શકતા અને મૃત્યુ પામે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરી મીન્સ લોનલી, એકલું રહેનારું, એકલું ફરનારું પ્રાણી છે. ઘણા પ્રાણીઓ ઝુંડમાં જ રહેતા હોય છે, જ્યારે ચિત્તો એ ક્યારેય પણ ઝુંડમાં રહેતો નથી. ક્રીચર મીન્સ એનિમલ, પ્રાણી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. કે એનું ફેમિલી સેપરેટ્સ જુદું થઈ જાય છે, કે જ્યારે એનું બચ્ચું જે છે એ મેચ્યોર થઈ જાય છે. આપણે જોયું છે કે એની મેચ્યોરિટી કેટલા વર્ષની છે, 2 વર્ષ. 2 વર્ષ થાય એટલે ચિત્તાનું બચ્ચું જે છે એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. હવે એ પોતે પોતાનો શિકાર જાતે કરી શકે છે. ડાયટ. ડાયટ એટલે એનો ખોરાક. મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચીઝ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. મધ્યમ કક્ષાના બક્સ કાળિયાર એનો મુખ્ય ખોરાક છે. અને ઇટ ઓલ્સો કેચીઝ હેર્સ. હેર્સ મીન્સ સસલાવ, બિગ રેબિટ્સ એન્ડ લાર્જ બર્ડ્સ, પક્ષીઓનો પણ શિકાર કરે છે. કબ્સ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 થી 4 કબ્સ એટ અ ટાઈમ. 2 થી 4 સુધીના બચ્ચાને જન્મ આપે છે એક વારમાં. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ. દે આર વેરી બ્યુટિફુલ વિથ અ લોંગ સિલ્વર ગ્રે ફર. એમને ચળકતી ભૂખરા રંગની રૂંવાટી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ. હવે દરેક પ્રાણીઓની પોતપોતાની લેંગ્વેજ હોય છે. આમાં પણ મધર મધર ચિત્તા એના બાળકોને બોલા માટે હાઈ પિચ્ડ તીક્ષ્ણ વિસલ, પક્ષીની જેમ અવાજ કરીને એને બોલાવે છે. નાવ લેટ સી ગ્લોસરી. તો તમે અહીં આપેલી ગ્લોસરી એ સારા અક્ષરે લખી લેવાની અને તૈયાર કરી લેવાની, જે મોટે ભાગે આપણે આગળ જોઈ જ ગયા છે, છતાં પણ તમારે એક વાર લખી લેવાની. જોઈશું વોકેબ્યુલરી. વોકેબ્યુલરી 1. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં જે કૌંસમાં શબ્દો આપ્યા છે, વોટ અ શેઇમ, બ્રેવો, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ, એલાસ, બેસ્ટ ઓફ લક. તો આ શબ્દો જે છે, આ એક્સપ્રેશન આપણે કઈ સિચ્યુએશનમાં યુઝ કરીએ એ નીચે આપી છે ખાલી જગ્યાઓ, એમાં તમે આ એક્સરસાઇઝ ટેક્સબુકમાં જ કરી શકશો. કે વોટ અ શેઇમ. શેઇમ એટલે કેટલું શરમજનક. તો આવો ઉદ્ગાર આપણે ક્યારે કરતા હોઈએ છે એ નીચે તમે સેન્ટેન્સ વાંચશો તો તમને ખબર પડી જશે. બ્રેવ. બ્રેવ એટલે શાબાશ. વેલ ડન. વેલ ડન એટલે પણ ખૂબ સરસ, સારું કર્યું. એ ક્યારે યુઝ કરે છે આપણને ખબર છે. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. એલાસ. એલાસ મેં તમને સમજાયું કે ક્યારે યુઝ કરીએ છીએ. એન્ડ બેસ્ટ ઓફ લક. તો આ જે એક્સપ્રેશન છે એ ઘણા એક્સપ્રેશન રિપીટ પણ થશે, કે તમારે આ વાંચવાના અને આ નો સોરી ટેક્સ્ટબુકમાં જ તમે આ એક્સરસાઇઝ કરી શકશો.
सो पेज नंबर 4, वोकैबुलरी 2. रिप्लेस द अंडरलाइन वर्ड्स विद द वर्ड्स हैविंग द अपोजिट मीनिंग फ्रॉम द ब्रैकेट्स. लार्ज, इजी, ब्यूटीफुल, कंफर्टेबल, सैड, विकेट, लेजी. अब जे अंडरलाइन वर्ड्स जे आप्या छे एने तमारे आ काउंस में आपेला वर्ड साथे रिप्लेस करवाना छे. लेट अस सी फर्स्ट. व्हेन द कैप्टन एंड द टीम गॉट डाउन द ट्रेन, अ स्मॉल क्राउड गेधर टू वेलकम देम. हवे अंडरलाइन वर्ड छे अ स्मॉल. तो हवे अ स्मॉल नो तमारे अपोजिट वर्ड छे ए आ ब्रेकेट माथी शोधीने तमारे लखवानो छे. आ रीते बाकीनी एक्सरसाइज करवानी. तो यू केन डू धीस एक्सरसाइज इन योर नोटबुक. V3. सिलेक्ट द प्रोपर वर्ड फ्रॉम द ब्रैकेट एंड यूज इट एट प्रोपर प्लेस. कौंसमां शब्दो आप्या छे हर्ड. यू नो वॉट इज हर्ड? मिडो, स्पार्कल्ड, एनवीड, हेबिटेट, स्टेन, विकेड एंड ट्राय. एग्जाम्पल इज ऑल्सो गिवन. द जायंट वॉज सो दैट ही डिडंट अलाउ द चिल्ड्रन टू प्ले इन हिज गार्डन. तो सो पछी खाली जगह छे એટલે સો માં કયો શબ્દ આવશે એ તમારે અહીં લખવાનું. ધ જાયન્ટ વોઝ સો વિકેડ, લુચ્ચો હતો, ધેટ હી ડિડન્ટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન. શબ્દ પાછળ આપ્યો છે. તમારે નોટબુકમાં સો પછી જ લખી લેવાનું. આ રીતે નીચેની એક્સરસાઇઝ કરી લેવાની. નાવ કોમ્પ્રિહેન્શન. Comprehension 1. What do you feel when you read these sentences? Write well done or how sad or what a shame and follow the example. So C1 છે એ એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાની. અહીંયા બોક્સિસ આપ્યા છે. યુ કેન રાઇટ ડાઉન ઇન ધીસ બોક્સિસ કે આપણે વેલ ડન ક્યારે કહે છે, હાઉ સેડ એન્ડ વોટ અ શેમ, કેટલું શર્મજનક. એક્ઝામ્પલ ઇઝ ગિવન. ધ ફિમેલ ચિતા ક્રોલ્ડ સાયલેન્ટલી, લિપ્ટ એન્ડ કોટ અ ડિયર. સો હાઉ સેડ, હરણને પકડી લીધું. તો આ રીતે બાકીના સેન્ટેન્સીસ તમારે કરવાના છે. નાવ 5. કોમ્પ્રિહેન્શન 2. पेज नंबर 5. अरेंज द फॉलोइंग फ्रेजिस इन सच सिक्वेंस दैट कैन शो हाउ इट इज थॉट ऑफ इजी वे टू हंट रिजल्टेड इन कैचिंग कप्स. राइट नंबर्स ऑफ फ्रेजिस ऑन द स्टेप्स. सो हियर स्टेप्स आर गिवन 1 to 10 टू कैच द सॉरी द वेज टू कैच द कप्स. કબ્સ ને પકડવાના છે એનો જે વિકેટ આઈડિયા હતો એને તમારે સ્ટેપમાં લખવાનું છે. અહીં ફર્સ્ટ વન એન્ડ લાસ્ટ વન ઇઝ ડન. પહેલું છે સીઈંગ ધ ડિયર, પહેલા હરણોને જુએ છે, અને છેલ્લું છે કે આ રીતે કોટ કબ્સ, આ રીતે પેલા બચ્ચાઓને એ પકડી લે છે. તો પછી સેકન્ડ કયું આવશે ત્યાં તમારે નંબર સેકન્ડમાં જે આવતું હોય એ લખવાનું. 8 આવતો હોય, 3 આવતો હોય, 4 આવતો હોય, આ રીતે તમારે આજે સ્ટેપ્સ કમ્પ્લીટ કરવાની છે. કોમ્પ્રિહેન્શન 3. નાઉ ફાઇન્ડ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ ડાઉન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 ફ્રેઝિસ ઇન ધ સ્પેસ ગિવન બિલો વિચ ટેલ્સ ધ સ્ટોરી અબાઉટ ધ સ્ટેન્સ ઓન ધ ચિતાસ ચિક્સ. સ્ટાર્ટ ફ્રોમ ધ મધર ચિતાસ રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ. મધર ચિતાના ગાલ ઉપર સ્ટેન્સ કઈ રીતે થઈ ગયા એ તમારે આ નીચે આપેલા 8 વાક્યોમાં, તેમાં પહેલું અને 8મું તો ઓલરેડી ડન. તો બાકીની તમારે સ્ટોરી છે એ નાના નાના વાક્યો શોધીને લખવાનું છે. ટેક્સ્ટબુકમાંથી જ શોધવાનું છે
કે મધર ચિતા રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ ધેન વોટ હેપન શું થાય છે શું કરે છે શેના લીધે એને પછી સ્ટેઇન થઈ જાય છે તો આ સેન્ટેન્સીસ પણ તમારે ટેક્સ્ટબુક માંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે આ પણ તમે અહી જ આ બોક્સીસમાં ટેક્સ્ટબુકમાં જ તમારે આ એક્સરસાઇઝ લખવાની છે નાઉ સી ફોર આન્સર ધ ક્વેશ્ચન્સ આપણે ઘણા બધા ટૂંકા પ્રશ્નો જોયા છે એમાં મોટે ભાગે પ્રશ્નો આવી ગયા છે તો જે પ્રશ્નો આવી ગયા છે એ તમારે લખવાના નથી અને નહીં હોય એવા જ તમારે નોટબુકમાં લખી દેવાના સી ફાઈવ રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચિતા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ જે આપણે છેલ્લે જોયું એ બધું જ આપ્યું છે હાઈટ વેઇટ આ તમારે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે યુ કેન ડુ ધીસ એક્સરસાઇઝ ઇન યોર ટેક્સ્ટબુક ઓનલી ટેક્સ્ટબુકમાં જ આ એક્સરસાઇઝ કરવાની છે નાઉ સી સિક્સ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ યુઝિંગ અપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ગ્રુપ્સ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ તો આમાં પણ તમારે જે આ સ્ટેટમેન્ટ આપ્યા છે એ તમારે ટેક્સ્ટબુકમાં જ કમ્પ્લીટ કરવાના છે જે અથવા તો તમે નોટબુકમાં કરજો કારણ કે ઘણા લાંબા સ્ટેટમેન્ટ આવશે તો સી સિક્સ તમારે નોટબુકમાં કરવાની છે અને એ પણ તમારે ટેક્સ્ટબુકમાંથી જ શોધવાના છે કે ઈડી વોન્ટેડ એન્ડ ઇઝી ડેશ 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 શું માંગતો તો એ સરળ તો એ તમારે ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ કમ્પ્લીટ ઇન યોર નોટબુક નવ લેંગ્વેજ પ્રેક્ટિસ છે એ તમને હવે હું નેક્સ્ટ સેશનમાં કરાવીશ બાકીની જે એક્સરસાઇઝ છે સરસ છે તમને મજા પડશે એટલે આ તમારે જે તમને મેં કહી જે ટેક્સ્ટબુકમાં કરવાની છે ટેક્સ્ટબુકમાં જ કરવાની અને બાકીની નોટબુકમાં કરવાની થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ટાઈમ